समाचार मळी रहा छे वटवाथी वटवा जीआरडीसीना त्रण युनिटमां आग लागी गई छे अने आ मुद्दे जीपीसीपीए आखरे क्लोजर नोटिस आपी छे जेमां त्रण पैकी बे युनिटने जीपीसीपीए क्लोजर नोटिस आपी। आपणे जणावीए कि हवामां प्रदूषणनी मात्रा चकાસ્યા बाद आ क्लोजर नोटिस आपवामां आवी। आग लागवाने कारणे थयेला प्रदूषण अंगे पण कार्यवाही कराय छे। जणावीए कि 9 ડિસેમ્બરના रोज मोड़ी रात्रे आ आग लागवानी घटना घटी हती जेमां गुजरात फायर प्रिवेंशन एंड लाइफ सेफ्टी मेजर एक्ट हेठळ नोटिस फटकारवामां आवी छे। आ जोगवाईनुं पालन न थाय त्यां सुधी युनिट बंद राखवा माटे नोटिस फटकारी छे। आज मामले वधु विगते वात करी रह्या छे, जोड़ाई रह्या छे टीवी 9 संवाददाता निर्मल दवे। निर्मल, नोटिस फटकारवामां आवी छे, आखरे क्यां सुधी आ युनिट बंद रहेशे अने तेने लईने हजु पण शुं वधु कड़क कार्यवाही थई शके? 9 ડિસેમ્બર ના રોજ જે આગ લાગી હતી તે બાબતે જિલ્લા શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા કાર્યવાહી તો કરવામાં આવી હતી, પરંતુ હવે જિલ્લા પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા પણ આ અંગેની કાર્યવાહી કરવામાં આવી છે। જ્યારે આગ લાગી તે સમય દરમિયાન જે પ્રદૂષણની માત્રા હતી તેની ચકાસણી કરવામાં આવી, જે નિયત પ્રદૂષણની માત્રા હોવી જોઈએ તેના કરતા વધારે પ્રદૂષણ આ જોવા મળ્યું હતું, એટલે આ જ કારણોસર જિલ્લા પોલ્યુશન કંટ્રોલ બોર્ડનું યુનિટ છે તેના દ્વારા નોટિસ આપવામાં આવી છે। ત્રણ પૈકીના બે યુનિટ દ્વારા જે પ્રદૂષણની માત્રા છે તેના કરતા વધારે પ્રમાણમાં પ્રદૂષણ ફેલાવાતું હોવાનું ધ્યાને આવ્યું છે, અને આ જ કારણોસર ત્રણ પૈકીના બે યુનિટને જીપીસીબીએ ક્લોઝર નોટિસ આપી છે। અગાઉ શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી હતી અને ત્યારબાદ હવે જીપીસીબીએ કાર્યવાહી કરી છે। જીપીસીબીની કાર્યવાહી અનુસાર ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઇફ સેફ્ટી મેઝર એક્ટ હેઠળની જે તમામ જોગવાઈઓ છે તેનું પાલન ન થાય ત્યાં સુધી આ યુનિટ બંધ રાખવા માટેની નોટિસ આપવામાં આવી છે। જે તે સમયે જ્યારે ઘટના બની હતી ત્યારે આ મુદ્દો ખૂબ ચર્ચાસ્પદ બન્યો હતો, અને ત્યારબાદ જ્યારે હવે શ્રમ અને રોજગાર વિભાગની કાર્યવાહી કરવામાં આવી હતી અને હવે જીપીસીબી પણ એક્શનમાં આવી ગઈ છે। બિલકુલ, આભાર નિર્મલ। તો આખરે આ સમગ્ર મામલે એક બાદ એક કાર્યવાહીનો તેમને સામનો કરવો પડી રહ્યો છે। હવામાં પ્રદૂષણ અને તેને લઈને તો નોટિસ મળી છે, પણ આ પેલા આગ લાગવાને કારણે પણ તેમની પર કાર્યવાહી થઈ।